बस आज जो हम गई का अपने प्रकरण बे करता संबंध ने लीधे एम अपने निचल सुरेख समीकरण सी नो आपेलो हो तो आलेख उगम बिंदु पूछा था। बीजी सूचना कहू तमने कि जो ए बने चल सामन चिन्ह हो इक्वल टू म तो आलेख पहला तीजा मैं विरोधी हो तो बीजा अचल विधेय नो आलेख उगम बिंदु मे पसार नहीं बिंदु मे पसार अचल विधेय जे आप चल अक्ष ने लंब और बीजी अक्ष ने समांतर और समांतर अक्ष थी एटला अंतरे आवेलो होय छे। हवे आपणे आजे नवा आलेख जोईशु बहुपदी नो आलेख। हवे आ तो तमने आवडे छे। चलो बहुपदी द्विघात होय અને x² વાળો પદ હોય તો આ લેખ કેવા પ્રકારનો મળે? જલ્દી જવાબ આપો ભાઈ યાર। હેલો કૃષ્ણા, બોલો જવાબ। બહુપદી કેવા પ્રકારની આલે હોય? px બરાબર અહીંયા તમને શું કીધું હશે? f બરાબર એવું લખેલો x² + 2 લખો। આ વિધેયનો આલેખ કેવા પ્રકારનો મળે? બોલો એમો નહીં જો ને યાર, તમારે અહીંથી જોઈ પૂરવાનું છે, હું એ જ કરી રહ્યો છું ત્યારે। હા શીખવાડું છે। અલા ઉપરની તરફ ખુલ્લો પર્વતય, આવું લખતા દાદા સવાલ, ઉપરની તરફ ખુલ્લો આપણે બહુપદી ના શૂન્યો શોધતા હતા। આની અંદર અવયવ પડશે ખરાબ હોય તો પછી આ બહુપદી માં એક્સ અક્ષ ને કોઈ પણ બિંદુ માં છેદશે એટલે આ બહુપદી માં શૂન્યોની સંખ્યા શું હશે? આવું ભણતા હતા આપણે। હવે x બરાબર 0 મૂકો તો y શું મળે? જીરો વત્તા બે બરાબર, પહેલું બિંદુ કયું મળ્યું તમને? જીરો બે। આ બિંદુ y અક્ષ પર અહીંયા હોય એટલે તમારો આ લેખ અહીંયાથી પાછો વળી જશે। એક્સ અક્ષ ને કોઈ બિંદુ ના છે કારણ કે એક્સ અક્ષ ના શૂન્ય સંખ્યા જીરો છે। શૂન્ય મતલબ ઓકે, સમજી ગયા? અને એ જ આપણે ચોથા ચેપ્ટર નો બીજ કહેતા હતા દ્વિઘાત સમીકરણ। અહીંયા આપણે પીએક્સ લખીએ ત્યાં સામે ઇક્વલ ટુ જીરો લખે ત્યાં આપણે આ નતા લખતા। ચલો છે જોજો તમારા લે ખુલ્લો પરોળો એસ આઈ લખાય આપી દીધેલું છે। એફ એક્સ બરાબર એક્સ પપ્પુ જેવું આપ્યું તમને, એક નો વર્ગ એક, બે નો વર્ગ બે, ત્રણ નો વર્ગ નવ, માઇનસ એક નો વર્ગ એક, માઇનસ બે નો ચાર। વાય એક્સ ના મૂલ્યો ધન મળશે એક્સ એક્સ ના ધન અને ઋણ ચાર, અને એક્સ ઝીરો તો વાય ઉગમ બિંદુ માં જયારે પસાર થાય જોઈ લો ઉપરની તરફ ખુલ્લો પડવા લાય છે। બતાવ્યો બીજું શું જોઈ લાય એટલે એનો વિસ્તાર એક્સ સ્ક્વેર જ છે, પ્રદેશ પણ એક્સ સ્ક્વેર છે। ચલો આગળ ઉતરો નીચે ચૌદમાં જુઓ, એવો એક્સ ઘન, એક્સ ઘન એટલે ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી નો આલેખ વામળ યુક્ત મળે છે। દોરતા હતા તમે કઈ શું શું ગમે કઈ કરી ને જઈ ગયા ભર મારે એક્સ ઘન માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ, આવી બહુપદી આપેલી હોય તો આના અવયવ શું થાય? એક્સ ના શૂન્યો કયા કયા મળશે? આ ત્રણેય બહુપદોમાંથી કઈ કોમન નીકળે એવો છે? એક્સ કોમન નીકળે તો બાકી વધશે શું? એક્સ સ્ક્વેર માઇનસ ટુ
લખવા તો પડશે જ નહીં, કેલ્ક્યુલેટર નહીં રમવાય આપણે અહીંયા સ્કૂલમાં. ત્રણ એકા એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ પી ઓફ એક્સ બરાબર શું મૂકવાનું? એક્સ બરાબર ઝીરો, એક્સ બરાબર ત્રણ, એક્સ બરાબર માઇનસ વન. આ બધા મૂલ્યો કોના મળે કહેવાય ને એક્સ ના બરાબર. હવે આ એક્સ ની વેલ્યુ તમને મળી ગઈ હોય તો આમાં વાય ના મૂલ્યો શું હશે? પહેલું બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ ઝીરો ઝીરો એટલે બિંદુ. ચલો પછી ત્રણ અહીંયા છે એટલે ત્રણ ઝીરો આવી ગયા, માઇનસ વન ઝીરો. આવતું તો આવો બસ તાર તમારે જેમ કરવાનું ચાલશે ગમે તે બાજુ બચાવી જવાનું. તમારે વધારે કરવું હોય તો પછી એના માટે એક નિયમ છે. આ સીધી રીત છે. સીધી મતલબ આપણે એક્સ ની વેલ્યુ શોધી કાઢી, એક્સ અક્ષ ને ત્રણ બિંદુઓ છે. હવે તમારે બિંદુઓ મૂકવાના, આ લેખ ઉપર જાય નીચે જાય ચેક કરો, પણ શરત એ આ લેખ નીચેની બાજુ જશે તો આ લેખ ઉપર જતો છે. હવે એ બંને એક્સ અક્ષ ક્યારે જાય છે એ શરત છે. તો મૂકી જોયે મૂકી જો, કિંમત કોઈ પણ કિંમત મૂકી જો, ચાર મૂકી જોયે શું આવે? ચાર નો ઘર ચાર નો વર્ગ સોળ, સોળ દો ત્રણ ચોક, ચલો ચોસઠ માંથી બે ને બે ચાર ને ત્રણ ને ચાર ચૂકવાની વાત કરો લ્યા, તો પછી તમે ચોકડો મૂક્યો ને વીસ અહીંયા આવશે એટલે આ લેખ જશે. સમજો આપણો આલેખ સાચો નીકળ્યો. હવે એક્સ બરાબર માઇનસ ચાર મૂકી દો એટલે હમણાં ખબર પડી જશે માઇનસ બે છે આમાં. જો આમાં ના આવતો એવું બિંદુ લગાવો, ત્રણ ઝીરો માઇનસ વન છે તો તમે માઇનસ બે અહીંયા મૂકી જાઓ ને માઇનસ બે પર. માઇનસ બે નો ઘર આવે છે અંદર? નહીં આવે, કારણ કે આપણે ના ના કરીશ નહીં કરીશ નહીં તો રહેવા દે. કોઈ નીચે કરો માઇનસ બે નો ઘન આઠ, કેવા આઠ? માઇનસ આઠ, બે નો ચાર, ચાર દુ માઇનસ આઠ અને ત્રણ દુ છ, સોળ ઓછા સોળ વત્તા છ માઇનસ બે માઇનસ દસ. સાચું પડી ગયું ને? મેં ગમે તેમ દોરી કાઢ્યું આ તો પેલા તો સાચું પડી ગયું. તો બેને પૂછ્યું એટલે કે સાહેબ અહીંયા ઉપર ના આવે એમ, એટલે ચલો એના માટે આવું કરવું પડે. એક્સ્ટ્રા બિંદુઓ આપણી જાતે મૂકવી અને પછી શોધી લેવાનું. એવું લાગે તમને તો તમારે કરી દેવાનું છૂટ છે બરાબર. ચલો ઓકે, ચલો ત્રીજો આલે પતી ગયો, ચોથો ચૌદમો. ચલો સમય લીધી, સમય સંખ્યા કોને કહેવાય? પેલા તો મને આ સૂચના આપી. હા પછી આગળ બોલો. જોયું ને આ બધી બાજુ ફરવા ગયા મને ખબર જ હતી. ખોટું બોલો, ચલો બોલો. ક્યુ ઓફ એક્સ છેદમાં ક્યુ ઓફ એક્સ, આમાં શરત છે આ ઝીરો હોવો જોઈએ. આ શરત પહેલા જોઈએ ને, જો એ ઝીરો હોય તો ક્યુ ઓફ ક્યુ એસ. આ બધું ખોટું ખોટું બોલી ના જાય, એવું લખી કાઢતું બોલે એવું લખાઈ જાય પાછું એ ધ્યાન રાખવાનું. અને
આ શરત નું ધ્યાન રાખવું. હવે હું લખું જે સમજી શકે છે એટલે તારે કહેવાનું. યસ, કોઈ બોલતા નહીં વચ્ચે? શું છે? મેં પી તો લખ્યો, પી બરાબર ઉડતું, ક્યુ બરાબર બે. તમે એમ ખોટું લખ્યું ભાઈ, તો બોલને નથી તો કારણ આપે તો હું ખબર પડી મને કે તને ખબર પડી. પણ રૂટ થ્રી એ શું છે? રકમ નથી, એક પોઈન્ટ તો અત્યારે નથી. શું અસમય છે? તું એક ખોટું ભણાવે છે કેમ આપણે અંતર વચ્ચે માં કિંમતો ઉપયોગ નતા કરતા? તો પછી ભલે પોઈન્ટ માં આવે તો મારે શું જોવાનું? પણ તમે બોલી ગયા ને એ મોટી ભૂલ કરી મારે. તમે બી નાના જેવી વાત તો પોઈન્ટ માં નાખો ના લખી શકો. હું આ લાખો લખી શકું. જો એક પોઈન્ટ તો અત્યારે 173 છે, માંથી 200 ના લખાય. બોલ, આ સમય થઈ ગઈ છે. અત્યારે સમય થઈ ગયા. કેમ કે રૂટ થ્રી ની કિંમત 1.73 છે, પોઈન્ટ ના 100 નીચે આવી શકે કેમ ન? તમે આવું નતા ભણતા? 0.576 ને પી છે ક્યુ સ્વરૂપ કેટલા? તમે શું કરતા? તમે નતા કરતા? તો તમે ના પાડી શકે. પણ તમે આવું નતું કરતા? 0.333 પી છે ક્યુ સ્વરૂપ લખો. 0.333 તો પછી તમે ના કેમ પાડો? અનંત સંખ્યા. એના પણ બે પ્રકાર છે. પણ ત્યાં આગળ શરત કરી જુઓ, એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઝીરો છે. ઝીરો નો તમે ઉપયોગ કરી શકો નહીં, નહીં તો આ વ્યાખ્યા થઈ ગઈ. એટલા માટે જો કિંમત તો તમારે પોઈન્ટ માં છે, તમે ના કેતા બેન. જો પોઈન્ટ મારી રકમ જો આવે છે, પણ કહેવાનો મારો મતલબ એ હતો. એને એટલું જ બોલવાનું કે રૂટ થ્રી અસમ્ય, તો એટલું જ બોલવાનું હતું. બીજું આ બધું વજન કરવાનું જરૂર નહીં. આટલું બધું મારે બોલવું પડે? કેટલી ઉર્જા વપરાય ખબર છે ને? મારે ચાલવું તો એટલે તને પૂછવું પડે ને. કદાચ એવું બની શકે બેટા કે પેલા ત્રીજા જગ્યાએ બીજા ને ચોથા માં પણ આવી શકે. પણ શરત એક તમારે આટલું ધ્યાન રાખવું કે અક્ષ ને બિલકુલ છેદશે નહીં. કોને? બિલકુલ નહીં. માનો કે આપણે આ એક્સ એક્સ લાવ્યો છે, હવે તમને અત્યારે આ વાપર્યું ને, એ રીતે આવી રીતે પણ આવી શકે બેન. પણ એવું ક્યારે આવે? અત્યારે તમને એફ એક્સ શું આપેલો છે? વન. અને આ કેવો છે? હવે તમે આને રૂમ કરજો છો. તો જો તમારા આ પ્રકારનો ગ્રાફ ના થાય તો મને યાદ કરજો. કેમ મેં આવું કહ્યું તમે જોઈ શકો છો, કારણ કે એક્સ ની વેલ્યુ ઋણ મળશે તો તમે વાય ની વેલ્યુ તમને ધન જ મળશે. એક્સ બરાબર માઇનસ વન મૂકો તો માઇનસ વન માઇનસ શું થાય? પ્લસ વન થયું. તો પ્લસ વન ને કઈ એક્સ પર આવશે? વાય પર થઈ ગયું ને. તો માઇનસ વન આ બાજુ આવો, પ્લસ થાય. હવે એક્સ ધન મૂકો તો વાય ઋણ મળશે. તમારે કહ્યું હોય તો કહી દો. જો અહીંયા માઇનસ વન તો પ્લસ વન મળી ગયો, માઇનસ ટુ મૂકો તો માઇનસ ટુ એટલે વન અપોન ટુ એટલે પોઈન્ટ વન આપણને આવી ગયા. હવે તમે એક્સ ની કિંમત ધન મૂકો, બે એક મૂકો, એક માઇનસ એક ભાગ્યા એક, તો એક ધન મૂકી તો તમને માઇનસ વન મળી. તો માઇનસ વન કોની કિંમત છે? હવે તમે માઇનસ બે મૂકો તો પ્લસ એક દ્વિતીયાંશ, માઇનસ એક દ્વિતીયાંશ, પ્લસ બે મૂકો તો માઇનસ એક દ્વિતીયાંશ થઈ જશે. જોયું?
કિંમત નાની થશે. મારો કેમ મત છે કે આ જે ગ્રાફ આપશે ને વન અપોન એ સર જીરો અને એક ની વચ્ચે જ આવશે, અને જીરો અને માઇનસ વન ની વચ્ચે. એટલે તમારે એમ શું કરવું પડે, અહીંયા જે બિંદુ નો બેટા આ એ બહુ નાના કરો, 0.8 0.9 એવું કરવું પડશે. કેમ એવું કરવું પડે, કારણ કે આ જે તમારી જે કિંમત છે વન અપોન એક્સ, તમે એક્સ ઘર મોટું કરો ને તો આ સંખ્યા હંમેશા કેવો અપૂર્ણાંક હશે, શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, જે અપૂર્ણાંક નો અંશ છેદ કરતો નાનો, અને એ અપૂર્ણાંક હંમેશા ધન હોય તો જીરો એક ની વચ્ચે આવે, અને ઋણ હોય તો જીરો માઇનસ વન ની વચ્ચે આવે. ધોરણ સાત માં આવા ગ્રાફ આવી ચૂકેલા છે. પણ તમારે શરત એક કરવાની, જે તમે રેખા દોરવા લખી એ અક્ષને ક્યારે નહીં છેદે, આમ શબ્દ ધ્યાન રાખો. હા, એને સમાંતર થઈ શકશે એ વખત તમારે શુક્રમ બેટા સામે. આજે બે માઇનસ વન લખ્યો ને એ તમારે છે અહીંયા નંબર પર છે, અહીંયા પ્લસ વન અને અહીંયા માઇનસ વન, એની વચ્ચે પ્લસ આની વચ્ચે જ કિંમત, જીરો થી વન ને જીરો માઇનસ વન ની વચ્ચે જ કિંમત. આવો જયારે ગ્રાફ હોય ત્યારે અંશ અને છેદ શુદ્ધ અપૂર્ણાંક હોય તો, અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો હોય અને છેદ ના, ત્યારે તમારે મિશ્ર સંખ્યા તમને કરતા આવે. 10/3 મિશ્ર સંખ્યા કઈ થાય, 10/3 ની મિશ્ર સંખ્યા કઈ હોય, બરોબર છે. આને તમે શું કહો છો બેટા, ત્રણ ને આવું લખ્યું કે નહીં, આ શું બોલો વચ્ચે કે ત્રણ, એટલે તમારે ત્રણ સુધી તો ફિક્સ જ છે, એના પછીની વાતો તમારે કરવાની છે. વાત સમજાય મારી આ રીતે, એટલે જેવું વિધે તો બેટા કદાચ ઉપર વર્ગ વાળો હોય તો નીચે કદાચ શું એક સમીકરણ પણ હોય શકે ને, એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 હોય, નીચે x માઇનસ 2 હોય તો ઓટોમેટિકલી અંશ મોટો થવાનો છે ને, એક્સ વર્ગ વાળો ઉપર છે ને એક્સ વાળો નીચે એક ઘાત, અને ઉપર એક ઘાત વાળો હોય નીચે માણું ડબલ હોય તો અંશ નાનું છે મોટો, એટલે શુદ્ધ અપૂર્ણાંક. ફરક આટલો, અપૂર્ણ શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક યાદ રાખશો તો કઈ વાંધો આવશે નહીં. ચલો જો હવે માના રીતે બધા વિધેયો આ પર ના છે બેટા, f from r to r fx બરાબર મોડ ઓફ x t વ્યાખ્યા કરો. તમે એક વસ્તુ ભણે છો, x માઇનસ 5 બરાબર 12, x ની વેલ્યુ કેટલી મળે, એક મળે બે મળે ત્રણ મળે ચાર મળે બે મળે. જયારે તમે માનમ છોડો છો ને ત્યારે સામેની સંખ્યા એક વાર ધન અને એક વાર ઋણ થાય, એક્સ બરાબર 12 + 5 કેટલા મળે ગયા, અને આમાં એક્સ બરાબર શું મળશે, આ તો વાત સાચી ને. ચલો હવે ગયા દોર્યું બરાબર, અહીંયા વાય હોય તો વાય એક્સ પર, આપણે અત્યારે એક્સ ની વેલ્યુ છે એટલે એક્સ એક્સ પર જ કામ બરાબર, તો તમારે બે વેલ્યુ છે, એક્સ બરાબર -7 આ બાજુ અને એક્સ બરાબર 17, પણ એક્સ 0 મૂકી દો તો વાય શું મળી જવાનું, 0. આ તમે કરીને આવે છે દાદા વાત કરી, હવે તો તમારા વિધેય વાત, તમને માત્ર અત્યારે શું આપ્યું છે, એટલું માનક વિધેય અંદર કોઈ વસ્તુ લખેલી છે ને, કેટલો એક્સ છે, યસ ઓર નો, તો મારે એક્સ માઇનસ 5 આપો, તો માનક છોડો તો મને પ્લસ 5 ને માઇનસ 5 મળશે. આ દોર્યું બરાબર છે, પ્લસ 5 આ બાજુ હોય માઇનસ 5 અહીંયા હોય, વાય ની વેલ્યુ કઈ ધ્યાન રાખવાની જરૂર નથી, તો તમારે ખબર એટલી પડવી જોઈએ તમને ક્યાંથી ચાલતા હોય. આમાં દરેક બિંદુ તમે આ બંને બિંદુ લખશો તો વાય શું હશે,
जीरो थाय ने तमने विधि शु आप अत्यारे आवु आप्यु आने कारण ना तो प्लस और माइनस एक्स थई गयो ने सीधी बात छे थई ने तो प्लस एक्स तमे जे किंमत मूकशो प्लस पांच एक मूको तो एक तो अहीं आवशे आटले अने माइनस पण अहीं आवशे अने एक्स जीरो करे तो वेल्यू जीरो एटले उगम बिंदु मां छेदे જો અહીંયા વન આવશે ને માઇનસ વન અહીંયા ટુ આવશે તો અહીંયા માઇનસ અહીંયા ત્રણ આવશે તો અહીંયા માઇનસ થ્રી અહીંયા ચાર અહીંયા માઇનસ ફોર આવું બતાવી શું થયું જો અંદર છે એવા વિધેયને માનક વિધેય કેમ એફ એક્સ નું મૂલ્ય માઇનસ માઇનસ એક્સ બરોબર છે એટલે અહીંયા બેજી શરત તમને આપી છે ફંક્શનમાં खबर तुमने एफ एक्स बराबर एक्स एक्स धन हो बात थे एक्स ऋण त्यारे था लेस देन जीरो हो त्यारे एक्स की वैल्यू तुम्हारी पास बे छे धन और ऋण एटले एने आवी रीते पण लखाय विधेय जो नीचे लख्यु फरी ग्रेटर देन ने लेस देन मानक विधेय कहवा तो क्या रूल का क्यों जो ते जीरो मूको तो वाई जीरो मे एट ऋण में तो कोई फेर पड़ से नहीं ऋण में तो संख्या ना एट ग्रेटर देन हो जीरो तमने शू करो एक्स जीरो तो वाई जीरो ते एट जीरो नो उपयोग कर ऋण में तो ऋण जमा से बची बीजू नीचे उतरो चिन्ह विधेय फिक्स बताई गया बाकी बचकारे चिन्ह विधेय बहुज फिक्स कशु आवशे नहीं सांभळो तमने त्रण वेल्यू अत्यारे आपी दीधी रहेशे जो एफ एक्स लख्यो सामे एक हशे पछी जीरो छे आ केवी माहिती छे आ क्यारे ना बदलाय એટલે ચિહ્ન વિધેય નો જવાબ ફિક્સ વન જીરો માઇનસ વન અહીંયા તમારે ગ્રેટર ધેન જીરો કે ઉપર લખેલો નહીં હોય કદાચ કે છે જોઈ લો છે હા જીરો માટે એક્સ બરાબર જીરો અને આ એક્સ આ શરત ખરી પણ આ ક્યારે નહીં બદલાય એકડો એટલે એકડો જ તમે અહીંયા પંજો મૂકો તો અહીંયા એકડો જ રહે અહીંયા માઇનસ આઠ મૂકો તો અહીંયા માઇનસ વન કારણ કે અહીંયા એક્સ નથી આ અચળ સંખ્યાઓ છે જેમ આપણે એક્સ બરાબર પાંચનો આલે તો એક્સ દરેક વખતે બદલાતો ખરો કોણ બદલાતો હતું વાય તો આની અંદર સિસ્ટમ એ છે તમે વાય બદલો વાયની કોઈ પણ કિંમત લો પણ આ એક્સની કિંમત આ જે કિંમત છે ક્યારેય બદલાશે નહીં એટલે તદે વિધેયનો વિસ્તાર પણ આ જ છે તમારે પછી બે પોઈન્ટ માં પ્રશ્ન પૂછેલો છે તદે વિધેયનો કયો વિધેય કહેવાય છે સોરી ચિહ્ન વિધેયમાં બરાબર કી વેક્ટર વિધેયને ચિહ્ન આ વિધેયનો પ્રદેશ આ અને જો વિસ્તાર લખ્યો અને એનો જોઈ લીધું તમે એટલે ચિહ્ન વિધેયનો વિસ્તાર ફિક્સ માઇનસ વન જીરો વન યાદ રાખો આ પ્રશ્ન પૂછાય છે તમારે ઓકે તો આટલા સુધીના આલેખ તમારે કરવાના હવે કેટલા આલેખ બાકી રહેશે આપણે હા હવે તમારે રહેશે મહત્તમ પૂર્ણ અને મહત્તમ ન્યૂનતમ એટલે આ લટકતો સીલિંગ ફેન કહેવામાં આવશે એવું વિધેય કહેવામાં આવશે બરોબર જે હશે એ આવતી વખતે જોઈશ એટલે આટલા સુધી આલેખ દોરી પ્રેક્ટિસ થોડી કરજો પડે બરાબર